મોરબીમાં એચડીએફસી બેંક સામેથી બાઇકની ચોરી ટંકારાના લગદીરગઢ ગામે રહેતા રામજીભાઈ વેલજીભાઈ કકાસણિયાએ મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી છે કે તારીખ પાંચના રોજ તેમણે રૂપિયા સત્યાવીસ હજારની કિંમતનું તેમનું બે હજાર અઢારના મોડલવાળું હીરો મોટોક એલટીડી કંપનીનું એચએફ મોટર મોટરસાયકલને એચડીએફસી બેંક સામે પાર્ક કરેલ હતું જેની ચોરી થઈ છે જે મામલે મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે હળવદના પંચમુખી ઢોરો પાસે જુગાર રમતા એ સમજપાયા મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હળવદના પંચમુખી ઢોરો શંકર મંદિરવાડી શેરીમાં આરોપી તાજદીનભાઈ રજબ અલી પંજવાણી મોબાઈલ ફોન દ્વારા વોટ્સઅપમાં આરોપી ધીરાભાઈ કોળી સાથે વરલી ફીચરનો જુગાર રમતા મળી આવતા આરોપી તાજદીનની અટક કરી રોકડ રકમ રૂપિયા પાંચ હજાર ચારસો ચાલીસ અને રૂપિયા પાંચ હજાર કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબીના નગરમાં યુવકે ગળે ફાંસો ખાઈ લેતા મોત મોરબીના નગર સાંઈ બાબાના મંદિર સામે રહેતા ઓગણત્રીસ વર્ષીય આબિદ ઇસુફભાઈ કજુડિયાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાધો હતો જેને પગલે પરિવારજનો દ્વારા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જે મામલે મોરબી બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે આ મામલે તપાસ અધિકારી વીડી મેટાએ જણાવ્યું હતું કે મૃતક યુવાન ટ્રાન્સપોર્ટ કમિશનનો ધંધાર્થી હોઈ અને આર્થિક સંકળામણના કારણે તેમજ બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી મળી છે મોરબીના લુંટાવદર રોડ પર યુવાને ગળે ફાંસો ખાઈ લેતા મોત મોરબીના બરવાડા રેલવે સ્ટેશનથી લૂંટાવદર ગામના રસ્તે આવેલ ઓન વુવેન કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પાંત્રીસ વર્ષીય મોહિત સાઇનીએ ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે હળવદના સુપર ગામ નજીક ટ્રેન હટફેટે આવી જતા અધેડનું મોત હળવદના સુપર રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક ગુરુવારે એક વ્યક્તિ ટ્રેન હટફેટે આવી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું તો ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવતા મૃતક હળવદના સુખપર ગામના ભરતભાઈ નરસિંહ વડેચા હોવાની માહિતી મળી હતી તો આ મામલે તપાસ અધિકારી કે એન બાવળીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અસ્થિર મગજનું હોવાનું જાણવા મળ્યું છે અને એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં જતા હોઈ દરમિયાન ટ્રેન હટફેટે આવી જતા બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે અમદાવાદના સરખેજ પોલીસના ચોરીમાં નાસ્તો ફરતો આરોપી હળવદથી ઝડપાયો હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ હળવદનો રહેવાસી અને અમદાવાદના સરખેજ પોલીસ વિસ્તારમાં ચોરીને અંજામ આપી ફરાર થનાર આરોપી ભાવેશ ઉર્ફે ટકો રમેશભાઈ કુરિયા હાલ હળવદમાં પંચમુખી ડોરામાં વિસ્તારમાં હોવાની બાતમીના આધારે તપાસ કરતા આરોપી ભાવેશ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરી છે ટંકારાના પર ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પર ગામની સીમમાં થોરાડાના સીમાડા તરીકે ઓળખાતી સીમમાં કાચા માર્ગે ઝાડ નીચે બેસી કેટલાક ઇસમ જુગાર રમતા હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જાહેરમાં જુગાર રમતા પ્રભુભાઈ કુંવરજીભાઈ બોરસાણીયા લખમણભાઈ મગનભાઈ બરાસરા નાનાલાલ ભાણજીભાઈ બરાસરા ભરતભાઈ છગનભાઈ કડીવાર તેમજ શૈલેષભાઈ સૌજીભાઈ ગોડાસરા મુકેશભાઈ ધીરુભાઈ પીપળિયા અને ઇબ્રાહિમભાઈ ગુલાબભાઈ ચૌહાણને ઝડપી લઈ રોકડ રકમ રૂપિયા ત્રાસી હજાર પાંચસો જપ્ત કરી ટંકારા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબીમાં ફૂડ વિભાગ સક્રિય બન્યું સોળ સ્થળેથી મરચા મસાલાના સેમ્પલ લેવાયા ઉનાળાની મોસમ ચાલી રહી છે અને હાલ ગૃહિણીઓ આખા વર્ષ માટે મરચા સહિતના મસાલાની ખરીદી કરતી હોય છે ત્યારે મોરબીમાં ઠેર ઠેર સ્ટોલ નાખીને મસાલાના વેપારીઓ વેપાર કરી રહ્યા છે જોકે મસાલામાં વેડસેડ ફરિયાદો ઉડતી હોય છે જેને ધ્યાને લઈને ફૂડ વિભાગે આજે સોળ સ્થળેથી મસાલાના સેમ્પલ લીધા છે તપાસ દરમિયાન સ્થળ પર સ્વચ્છતા રાખવાની સૂચના આપવામાં આવી હતી અને સોળ જેટલા નમૂના લેવાની કાર્યવાહી કરાઈ હતી જે નમૂનાની ચકાસણી થયા બાદ કોઈ પ્રકારની ભેળસેળ કરવામાં આવી છે કે નહીં તે સ્પષ્ટ થશે જો કે મોરબીમાં ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય બન્યું હોય જેથી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો